સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલના તંત્રએ રાતોરાત પચીસ જેટલા સિક્યુરિટી ગાર્ડને છૂટા કરી દીધા હતા હોસ્પિટલના નિર્ણયને લઈને સિક્યુરિટી ગાર્ડમાં ભારે રોષ વ્યાપી ગયો હતો હાલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની જરૂરિયાત ન હોવાનું કારણ આગળ ધરી ગાર્ડને છૂટા કરી દેવામાં આવ્યા હતા ત્યારે સવાલ એ છે કે અત્યાર સુધી આટલા લાંબા સમય જો જરૂરિયાત ન હતી તો શા માટે મોટી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ રાખી દેવામાં આવ્યા હતા અને તેનું પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલમાંથી જે પેમેન્ટની ચુકવણી થાય છે તે વાસ્તવિક રીતે પ્રજાના પર સેવાના જ પૈસા હોય છે તો હોસ્પિટલના તંત્રે અત્યાર સુધી પ્રજાના પૈસાનો વેઠફાટ કર્યો કે પછી એજન્સી સાથે અણબનાવ બનતા તાત્કાલિક ધોરણ સિક્યુરિટી ગાર્ડ છૂટા કરી દેવાયા તેવા તો અનેક સવાલો શહેરભરમાંથી ઉઠ્યા હતા આ વાતને એક માસ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે હાલ ખૂબ જ ઓછા સિક્યુરિટી ગાર્ડ હોવાને કારણે હોસ્પિટલની વ્યવસ્થા ખોરવાઈ રહી છે તો સાયકલ ચોરી સહિતના બનાવો પણ આ હોસ્પિટલમાં બન્યા છે ત્યારે ફરી સિક્યુરિટી ગાર્ડ નો વધારો કરવામાં આવે તેવું દર્દીઓ ઈચ્છી રહ્યા છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર